પરમેશ્વરનો દાઉદ રાજા સાથે કરાર. ઇઝરાયલનો મનખણનો પહેલો રાજા સાઉલ હતો. મનખણનો જેવી રાજાની ઈચ્છા હતી એવો સ્વયો ઓછો અને દેખાવડો હતો. સાઉલ રાજાએ જ્યારે ઇઝરાયલનો મનખણ પર રાજ કરવાની શરૂઆત કરી ત્યારે વયો ઘણો તાજો રાજા હતો, પણ એને બાદ વયો ભૂંડો માણસ બની ગયો જેને પરમેશ્વરની આજ્ઞાને નહીં માની. એટલે હરું પરમેશ્વરે એકબીજા માણસને પસંદ કર્યો જે સાઉલ રાજાની જગ્યાએ રાજા બને. પરમેશ્વરે ઇઝરાયલના એક જુવાન માણસને સાઉલ રાજા પછી રાજા બનવા હરું પસંદ કર્યો જેનું નામ દાઉદ હતું. વયો બેતલહેમ ગામમાં ઘેટાનો ગોવાળ હતો. જ્યારે દાઉદ એના બાને ઘેઠો સારતો હતો ત્યારે એના ઘેઠાને ખાવા હારું ઈપેર દોડવાવાળા સિંહને અને ભાલુને બેયને એ માર નાખ્યા હતા. દાઉદ ભોળો અને ધર્મી માણસ હતો જે પરમેશ્વર ઈપેર વિશ્વાસ કરતો અને એની આજ્ઞા પાળતો હતો. દાઉદ જ્યારે જોવનેશ માણસ હતો ત્યારે વયો ગોલિયાત નામના એક મોટા પહેલવાન સાથે લડ્યો. ગોલિયાત લડાઈની બધી તાલીમ મેળવેલો સૈનિક હતો. વયો ઘણો તાકાતવર અને 3 મીટર ઓછો હતો, પણ પરમેશ્વર ઇઝરાયલના મનખરને બસાવવા હારું અને ગોલિયાતને મારવામાં દાઉદની મદદ કરી. એને બાદ દાઉદે ઇઝરાયલના વેરજય પર ઘણી વાર જીત મેળવી. દાઉદ એક મહાન સૈનિક બની ગયો અને ઘણી બધી લડાઈમાં એને ઇઝરાયલની સેનાની અગવાઈ કરી, જેને લીધે મનખવે દાઉદની વાહવાહી કરી. દાઉદ હરું મનખણનો પ્રેમ બાળીને સાઉલ રાજા દાઉદ ઈપેર બળવા માંડ્યો. છેલ્લે સાઉલે એને માર નાખવા હરું ઘણી વાર કોશિશ કરી. એત્રે હરું દાઉદ સાઉલ અને એના સૈનિકોથી હતાવા હરું જંગલમાં નાહી છૂટ્યો. એક દાડો સાઉલ દાઉદને માર નાખવા હરું જોતો હતો ત્યારે સાઉલ એની જ ગફાલમાં ભરાયો જ્યાં દાઉદ હતા એને રહેતો હતો, પણ સાઉલને બાળવાને જડ્યો. દાઉદ સાઉલને ટેકે છે તો હવે સાઉલને મારદો નાખતો, પણ દાઉદે એમ નહીં કર્યું. એને બદલે એને સાઉલના શિશ્રની કોર કાપી લીધી. બાદમાં જ્યારે સાઉલને ગફાલમાં નકળ્યો તે દાઉદે સિસાઈને સાઉલના શિશ્રાનો ટુકડો એને વતાડ્યો. એવી રીતે સાઉલ જાણી ગયો કે દાઉદ રાજા બનવા હરું મને મારે હુદો શકતો હતો, પણ એને એમ નહીં કર્યું. થોડોક દાડો સાઉલ રાજા લડાઈમાં મરી ગયો અને દાઉદ ઇઝરાયલનો રાજા બન્યો. વયો તાજો રાજા હતો અને મનખ એને સાહતો હતો. પરમેશ્વરે દાઉદને આશીર્વાદિત કર્યો અને એને સફળ બનાવ્યો. દાઉદ રાજાએ ઘણી લડાઈ લડી અને પરમેશ્વર ઇઝરાયલનો વેરજ્યને હરાવવામાં એની મદદ કરી. દાઉદ રાજાએ યરુશલેમ શહેરને જીતી લીધું અને એને રાજધાની બનાવી. દાઉદ 40 વર્ષ તક રાજા બનીને રહ્યો અને એના ટાઈમમાં ઇઝરાયલ તાકતવર અને ધનવાન દેશ બની ગયું. દાઉદ રાજા એક પરમેશ્વરનું મંદિર બનાવવા માંગતો હતો જ્યાં ઇઝરાયલના બધ મનખ પરમેશ્વરની આરાધના કરી શકે અને એને અર્પણ ચડાવી શકે. લગભગ 400 વર્ષ તક તે મનખ મૂસાના બનાવેલા મુલાકાત મંડપમાં પરમેશ્વરની આરાધના કરી રહ્યો હતો અને એને અર્પણ ચડાવી રહ્યો હતો. પણ ત્યાં નાતાન નામનો એક ભવિષ્યવક્તા હતો. પરમેશ્વરે એને દાઉદ રાજાને એમ કહેવા મોકલ્યો, તે ઘણી બધી લડાઈ લડજી હે, એટલે હરું તું મારી હરું મંદિર બનાવી નહીં શકે, પણ તારો સુરો બનાવે તે હુદો હું તને ઘણો આશીર્વાદિત કરે. તારી પીઢીમાં એક કાયમ મારા મનખઈ પેર રાજાના રૂપમાં રાજ કરે. દાઉદ રાજાની પીઢીનો એક જી કે જુગ જુગ સુધી રાજ કરે વયો તે મસીહ હે. મસીહ તે પરમેશ્વરનો પસંદ કરેલો એવો એક જણ હે જે દુનિયાના મનખને એના પાપથી છોડાવે. જ્યારે દાઉદે આ વાણી સાંભળી તે એને તરત જ પરમેશ્વરનો ધન્યવાદ કર્યો અને એની સ્તુતિ કરી, કેમ કે પરમેશ્વરે દાઉદ રાજાને ઘણું માન આપ્યું હતું અને ઘણા બધા આશીર્વાદ આપ્યા હતા. દાઉદને ખબર નહી હતી કે આ બધી વાતે પરમેશ્વર કેરો કરે, પણ આ બધું થવા હારું મસીહને આવવાના બારામાં ઇઝરાયલના મનખને ઘણા લાંબા ટાઈમ તક વાટ જોવી પડે. લગભગ 1000 વર્ષ સુધી દાઉદ રાજાએ હાસ્થી અને વિશ્વાસપણાથી ઘણા વર્ષ તક રાજ કર્યું અને પરમેશ્વરે એને આશીર્વાદ આપ્યો, પણ એને જીવનના છેલ્લા ટાઈમમાં એને પરમેશ્વરના વિરુદ્ધમાં ઘણો ગજબનો પાપ કર્યો. એક દાડો જ્યારે દાઉદ રાજાના સૈનિક લડાઈ કરવા બહાર જયેલા હતા ત્યારે એને પોતાના મેલ પહેરીને એક રૂપાળી બજારને ઉંગળતા બાળી. એની બજારનું નામ બેતશેબા હતો. નજર ફેરવ લેવાને બદલે દાઉદે એની બજારને બોલાવવા હારું કેનેકને મોકલ્યો. ભાઈઓ એની હાથે હોઈ ગયો અને પછી એને એના ઘેર પાછી મોકલી દીધી. થોડોક ટાઈમ જવા બાદ ભાઈએ બજાર દાઉદ રાજાને કે મોકલે હે કે ભાઈએ બે જીવી હે. બેતશેબાનો આદમી જેનું નામ ઉરિયા હતું હવે દાઉદ રાજાનો ખાસ સૈનિક હતો. દાઉદે ઉરિયાને લડાઈમાં બોલાવ્યો અને એને કીધું કે ભાઈઓ પોતાની બજારકન જાય, પણ બીજા સૈનિક લડાઈમાં વે અને હું ઘેર જો, એમ કરીને ઉરિયાએ ઘેર જવાની ના પાડી દીધી. એટલે હરું દાઉદે ઉરિયાને લડાઈમાં પાછો મોકલ્યો અને સેનાના અધિકારીને કહેવાડ્યું કે એને જ્યાં વેરજીનો વધારે હુમલો થતો હોય ત્યાં અગ્ય રાખજે. એટલે કે તે એવું થયું કે ઉરિયાને લડાઈમાં માર દડવામાં આવ્યો. એને બાદ એની બજેરને દાઉદનો સોરો થયો.
દાઉદ રાજાએ જે કર્યું હતું એના બારામાં પરમેશ્વર ઘણો ગુસ્સામાં હતો. એત્રે હારું એને નાતાન ભવિષ્યવક્તાને દાઉદ રાજા કન મોકલ્યો એમ કહેવા હારું કે એને કેવો મોટો પાપ કર્યો હતો. દાઉદ રાજાએ એના પાપનો પસ્તાવો કર્યો અને પરમેશ્વરે એને માફ કરી દીધો. બાકીના જીવનના ટાઈમમાં દાઉદ રાજા પરમેશ્વરને વાહેસા લ્યો અને એની આજ્ઞા પાળી. દાઉદ રાજાના પાપના દંડના રૂપમાં એનું બાળક મરી ગયું. દાઉદ રાજાને મરવા તક એના પરિવારના અમુક મનખવે એને વિરુદ્ધમાં લડાઈ લડી અને દાઉદ રાજાની સામ્રત નબળી પડી ગઈ. જે કે દાઉદે પરમેશ્વરના વાયદા હતે વિશ્વાસઘાત કર્યો, પણ પરમેશ્વરે એના વાયદામાં વિશ્વાસ હતો. એને બાદ દાઉદ અને બેતશેબાનો બીજો એક સોરો થયો અને એને હવે એનું નામ સુલેમાન પાડ્યું.